એ વિડીયો અધૂરો રહી ગયો હતો, એની પછી અહીંયા કન્ટિન્યુ કરીએ આપણે. શું આ રજીસ્ટર આર લિંક આ રજીસ્ટન્સ આરની વાત થતી હતી, બરાબર. રજીસ્ટર ક્યુ પ્લસ એમ કેપિટલ સ્મોલ ક્યુ અને સ્મોલ એમ છે, સ્મોલ ક્યુ પ્લસ સ્મોલ એમ એ આ લિંક પેરેલ આરની પેરેલલ થાય, બરાબર ને. તો એના માટે આવું બનશે ફોર્મ્યુલા, આઈ ટુ સ્મોલ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર, આમાંથી આઈ કરંટ ફ્લો થાય, ડિવાઇડેડ બાય આર પ્લસ ક્યુ પ્લસ એમ. આર અને આ ક્યુ પ્લસ એમ છે એ પેરેલલ થાય એટલે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ આર ડિવાઇડેડ બાય આર પ્લસ ક્યુ પ્લસ એમ. ઇક્વેશન નંબર 3, બરાબર. હવે શું કરવાનું, તો કે પુટ ધ વેલ્યુ ઓફ આઈ ટુ ઇન ઇક્વેશન 1 એન્ડ 2 ફ્રોમ ધ ઇક્વેશન 3. જે ઇક્વેશન 3ની જે આઈ ટુની વેલ્યુ છે એ કે ઇક્વેશન 1 અને 2માં પુટ કરીએ આપણે તો શું થશે, આઈ વન ક્યુ એમનમ આઈ ક્યુ પ્લસ આઈ ટુ, આઈ ટુની જદલે બદલે આ આઈ આર આર પ્લસ ક્યુ પ્લસ એમ. આનું હવે સિમ્પ્લિફિકેશન આપીએ, આઈ વન ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ, આઈ કોમન લીધો બંને ટર્મમાંથી, તો ઇન બ્લેક બ્લેકેટ એક્સ પ્લસ આર ક્યુ ડિવાઇડેડ બાય આર પ્લસ ક્યુ પ્લસ એમ. એવી જ રીતે અહીંયા અહીંયા આ ઇક્વેશનમાં આઈ વન એમનમ એમ કેપિટલ એમ એમનમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમનમ આઈ એસ આઈ ટુની જગ્યાએ આ મૂકવાનું એટલે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ એસ પ્લસ આઈ આર ડિવાઇડેડ બાય આર પ્લસ ક્યુ પ્લસ એમ ઇન્ટુ એમ. આને પણ સિમ્પ્લિફિકેશન આપીએ, આઈ કોમન લીધો, આઈ કોમન એસ પ્લસ આર એમ પ્લસ આર પ્લસ ક્યુ પ્લસ એમ. ઓકે, સિમ્પલ મેથેમેટિકલ છે, બીજું કાંઈ નથી કેલ્ક્યુલેશન. હવે ડિવાઇડેડ ઇક્વેશન 4 બાય ઇક્વેશન 5. ઇક્વેશન 4 છે એને ઇક્વેશન 5થી ડિવાઇડ કરવાનું એટલે કે ભાગાકાર કરવાનો. તો જો શું થશે, આઈ વન કેન્સલ થશે બેમાંથી, આઈ વન કેન્સલ થશે એટલે ક્યુના છેદમાં એમ ઇઝ ઇક્વલ ટુ આઈ આઈ કેન્સલ થશે એટલે એક્સ પ્લસ આર ક્યુના છેદમાં આર પ્લસ ક્યુ પ્લસ એમ ડિવાઇડેડ બાય એસ પ્લસ આર એમના છેદમાં આર પ્લસ ક્યુ પ્લસ એમ થશે. ઓકે, એટલે કે ક્યુ બાય એમ એક્સ પ્લસ આર ક્યુ આવી રીતે મળશે, બરાબર છે. હવે ક્યુ હવે આને આમ અને આને આમ ક્રોસ ગુણાકાર કરેલો છે એટલે કે એમ આને આમ ક્રોસ મલ્ટિપ્લિકેશન એમ એક્સ પ્લસ એમ આર ક્યુ ડિવાઇડેડ બાય આર પ્લસ ક્યુ પ્લસ એમ ઇઝ ઇક્વલ ટુ અને આમ મલ્ટિપ્લિકેશન ક્યુ એસ પ્લસ ક્યુ આર એમ પ્લસ આર પ્લસ ક્યુ પ્લસ એમ. ઓકે, જસ્ટ અ સેકન્ડ. ઓકે, હવે એમ એક્સ આ ટર્મ છે એને આ બાજુ લઈ ગયા એટલે એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એસ અહીંયા થશે એટલે પ્લસનું માઇનસ થઈ જશે, બરાબર. હવે એક્સને આપણે કરતા બનાવીએ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ અહીંયા છેદમાં આવી જશે એટલે એમ બધાના એમ છે એ અહીંયા વહી જશે ડિનોમિનેટરમાં, બરાબર છે. તો આવું આપણને એક્સનું મળશે. હવે અહીં આ ટર્મમાંથી આપણે એમ અને આરને કોમન લઈએ તો આવું મળશે આપણને ઇક્વેશન, બરાબર છે. હવે રેશિયો ક્યુ બાય એમ અને ક્યુ બાય ક્યુ બાય એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ક્યુ બાય એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુ બાય એમ અને રેઝિસ્ટન્સ લિંક રેઝિસ્ટન્સ આર હોય ને એ લેસ એટલે કે ઓછામાં ઓછું હોય એટલે એ નગણ્ય હોય, ઝીરો હોય, બરાબર. તો એ ઝીરો લઈએ તો આ આખી ટર્મ ઝીરો થઈ જાય, તો ઝીરો થાય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એમ ઇન્ટુ એસ. તો આપણને અનનોન રેઝિસ્ટન્સ એક્સની વેલ્યુ આપણે ફાઇન કરી કેના શેનાથી, તો કેલ્વિન્સ ડબલ બ્રિજથી, બરાબર છે. તો આ થયું કેલ્વિન્સ ડબલ બ્રિજ. હવે આપણે વેઇન્સ બ્રિજ સમજવાનું છે,